કરવા નીકળ્યા બારડોલી થી બોરીબલી જતા હતા નવસારી થી દસ કિલોમીટર પેલા સાંજના સાત વાગે ખતરનાક એક્સિડન્ટ થઈ ગયું તારના ભુક્કા બોલાય ગયા ના બત્રીસે દાંત નીકળી ગયા જડબાને ભૂક્કા બોલાયા મારે મુક્કો માર લાગ્યો ખુદ મુક્ષુને પણ હાથ પગમાં માર લાગ્યો એના ભાઈને પણ માર લાગ્યો પણ છોકરી જાગૃત હતી ફટાક દઈને મોબાઈલથી ફોન કર્યો પોતાના પરિચિત બારડોલીવાળા ભાઈને આવી ગયા બચાવ્યા નવસારીમાં એડમિટ કર્યા કેટલાક દિવસ નવસારીની હોસ્પિટલમાં ક્યાંથી બોરીવલીની હોસ્પિટલમાં કોઈ શક્યતા નથી આ વર્ષે છોકરી દીક્ષા લઈ શકે કારણ કે બાપ ચાલી ન શકે બોલી ન શકે ખાઈ ન શકે પણ છોકરીની તલાપ ગજબની હતી આ વર્ષે જો હમણાં દીક્ષા નહીં મળે હવે સીધા ચૌદ મહિના પછી મળશે મારે દીક્ષા લેવી છે મારે દીક્ષા લેવી છે આ તલાપ એના બાપે થયું મારે ઘરે રાખીને ખોટા આવીરતીના કર્મ બંધાવવા બાપે રજા આપી અને મુરખ્યા પરિવારની ઉદારતા સમુદાય ભિન્ન હોવા છતાં પોતાના બે રાજકુમાર ને રાજકુમારી જેવા બાલુડા હોવા છતાં એને ત્રીજી અજ્ઞાત વ્યક્તિની દીક્ષા પોતાની સાથે લઈ એને પોતાના ચારિત્ર મોહનીય કર્મનો ભૂક્કો બોલાવી દીધો લાખ લાખ અનુમોદના છે એમની અને એમના ગચ્છાધિપતિ રાજશેખર સુરી મહારાજની હૈયાલી ઉદારતા વગર આવી કોઈ સંમતિ ના મળી શકે તેત્રીસ ટકા પોતાના સંતાન કદાચ ઢંકાઈ પણ જાય દરેક વખતે મુમુક્ષ નામ તો લેવું પડે ને પોતાના પરિવાર પોતાના દીકરા દીકરી કરતા ચારિત્રને જેણે હૃદયમાં રાખ્યું હોય ને એ જ આવું સત્વર તડપંચ પછીની પ્રાપ્તિમાં મજા જ રાજકુમાર સીધો નીચે આવ્યો દેવના ના અને મા બાપની સામે ઊભો રહી ગયો રાજા રાણીને કે છે રડો છો કેમ રડીએ નહીં તો શું કરીએ એકનો એક દીકરો હતો ભવિષ્યના રાજા બનાવવાના કોણ હતા દીક્ષાના ભાવ થયા ના રાજા બનાવી શક્યા ના સાધુ બનાવી શક્યા ભૂલો છો ભૂલો છો રાજા ભલે ન બનાવી શક્યા પણ સાધુ પણ લીધા પછીનું જે ફળ છે ને આજે જ મળી ગયું એટલે તમારી સામે જે ઊભો છે બીજો કોઈ નહીં તમારો દીકરો મૃત્યુ પામી દેવલોકમાં ગયો અને અત્યારે દેવ બનીને તમારી સામે આવ્યો છું રાજા રાણી હૈયું શાંત થઈ ગયું કેવળ જ્ઞાની ભગવાન સમજાવે છે મૃત્યુ ગમે ત્યારે આવી શકે એમ છે આટલું નક્કી કરો જનમ ભલે માના ખોળામાં થયો મોત ગુરુના ચરણોમાં જોઈએ જનમ ભલે મેટરનિટી હોમમાં થયો મૃત્યુ ઉપાશ્રયમાં જોઈએ જનમ ભલે નેકટેડ અવસ્થામાં થયો મૃત્યુ શ્વેત વસ્ત્રમાં થવું જોઈએ અને જન્મ્યા ભલે રડતા રડતા જન્મ્યા પણ મૃત્યુ તો હસતા હસતા થવું જોઈએ રાજા રાણી પ્રતિબોધ પામી ગયા પાસે એ ટાઈમ બાપે પણ દીક્ષા લઈ પોતાનું આત્માનું કલ્યાણ કર્યું સંયમ કબી મિલે બેઠેલા તમામ શ્રાવક શ્રાવિકાઓ ને કેવું છે રોજ સવાર પડે એક રજોહરણ તમારા ઘરમાં હોય દર્શન કરો અને પ્રાર્થના કરો સસનેહી સંયમ ઘણી દીક્ષાઓ જોવા છતાં આપણામાં જે પરિવર્તન નહીં આવ્યું એ રોજ સવારે જેમ ભગવાન દર્શન કરીએ એમ રજોહરના દર્શન કરી આપણે આપણા ચારિત્ર ખપાવીએ શુભેચ્છા વિચરાગ પરમાત્માને એકદમ ઈચ્છા